બગસરા નગરપાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો છતાં પાલિકા સત્તાધીશોનું જાણે કે પેટનું પાણી ન હલતું હોય તેમ દૂષિત પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જા બિલાડી મૂભામૂબ જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાથી લોકોમાં વ્યાપક ફરિયાદ ઉઠી હતી. સરકારની નલ સેજલ યોજના અંતર્ગત ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડવાના અભિગમ વચ્ચે બગસરા નગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાં છેલ્લા કેટલાક સમયથી ડહોળા પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. બગસરામાં ડહોળા પાણી વિતરણની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલે ચીફ ઓફિસરને રૂબરૂ મળી પાણી સમસ્યાના ઉકેલની રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અમે હમણાં ચીફ ઓફિસર સાહેબ સાથે ફોન ઉપર ટેલિફોનની વાત કરેલી કે ભાઈ ડહોળું પાણી આવે છે, લોકોની એમને ફરિયાદ મળેલી છે, તો વિષય ઉપર આપણે શું કરવાનું, પાણીની તંગી છે તો આપણે યોગ્યતા કરવાનું કહેલું છે. તો ચીફ ઓફિસરે એવું કીધેલું છે કે હું તત્કાલીન ધોરણે છોવડાવી એને ઘટતી કાર્યવાહી કરી આપીશ. એટલે જો ન કરે તો અમે લેખિત તેમજ ગાંધી ચિંધિયા માર્કે પણ જવું પડે, તો અમે જવા માટે લોકો પણ તૈયાર છે. આરોગ્યના પણ હાનિ થાય તેની પણ અમે ચીફ સાથે ચર્ચા કરી કે લોકોમાં રોગો ફાટી ન નીકળે તેમજ અહીં માંદગી ના આવે તેના માટે ઘટતી તરત જ કાર્યવાહી કરવી. જો આપ સાહેબ આમાં નહીં કરો તો અમારે તમારી વિરુદ્ધ સરકારશ્રીમાં ફરિયાદ કરવાની રહેશે. ઘટતું હતું એટલે મહિને પાણી અનિયમિત ને કોઈ ઘટતું પાણી આવતું એટલે નિજારાનું પાણી આપણે લઈ લેતા. ઈ ડેમનું ચોમાહાનું પાણી હોય ડોળો હોય એ હવે થી બંધ કરી દીધું છે આપણે. હવે ઈ પાણી વિતરણ નહીં આપણા મુંજિયાસર ડેમનું. આપણે ત્યાં સ્ત્રોત છે, કુવા છે, એનું પાણી આપણે નિજારાનું આવતું. ઈ ચોમાહાના પાણીના જે ડેમનું પાણી તો ચોમાહાનું હોય એટલે જે ડોળા ભાંભળા જેવું પાણી આવતું ઈ હવે બંધ કરી દીધું છે. હવે પછી તેના ડેમનું કુવાનું પાણી આવે એમાં બહુ પછી ઓલું ભાંભળું પાણી આવતું ને તો બહુ બધાની એમ કે કહેવાનું થતું કે આ દૂષિત પાણી વિશે આવતું એક એમ જ આપણે પાણી 70 લાખ લીટર દઈ તે ગામમાં 2 વારમાં થાય છે 3 MLD પાણી જોઈ. એટલે એની સામે આપણે આવું આ સ્ત્રોતનું પાણી જે આવતું લઈ લેતા હવે એનો બહુ આ બધું થતું એટલે પછી બંધ કરી દીધું. હાલની તકે હવે આપણે નર્મદાનું પાણી 3 MLD લઈ લઈએ એટલે હવે આપણે વિતરણ છે વ્યવસ્થિત પાણીનું થઈ ગયું.